એનો આ જે અર્થ છે એ અર્થ નથી. પણ મેમો કોને કહેવાય? તો કે વિધિસર કે અવિધિસર ચોક્કસ બાબતોની જાણકારી માટે કર્મચારીઓને આપવામાં આવતો પત્ર. એ અંગત અથવા તો વ્યક્તિગત પણ હોઈ શકે અને સામૂહિક રીતે પણ હોઈ શકે. તો આવી જે બાબતોને આપવામાં આવે છે પત્ર દ્વારા, તો એ મેમામાં સમાવેશ થાય છે. તો આ રીતે આ ત્રણ પ્રકારના જે પત્રો છે આ ચેપ્ટરમાં આપણે જોઈએ છે. એની જે મેમો, પરિપત્ર અને નોટિસ, ત્રણેયનું મહત્વ, લાક્ષણિકતા અને તફાવત, નોટિસ અને પરિપત્રનો જે તફાવત છે એ તમામ પ્રકારના જે મુદ્દા છે એ તમારે તૈયાર કરી લેવાના. મોટા ભાગે 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. હવે પછી આપણે આગળના વિડીયોમાં પત્રની વાત કરીએ.